જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સત્કર્મોથી દુર્ભાગ્ય પણ બદલી શકાય છે. પ્રારંભ કર્મનું, ભૂતકાળમાં કરેલા ખરાબ કર્મનું ફળ મળવું નિશ્ચિત છે. કેટલીક વાર એવું થાય છે કે કરેલા કર્મનું ફળ તરત જ મળી જાય છે. કેટલીક વાર એવું થાય છે કે પ્રારંભ ભોગોનો પ્રબળતાને કારણે વિધિઓ નક્કી કરેલી સારી કે ખરાબ પરિસ્થિતિઓ વર્તમાનમાં ટકી રહે છે અને અત્યારે જે કાર્યો કરવામાં આવ્યા છે તેનું પરિણામ ભવિષ્યમાં ગમે ત્યારે ભોગવવા માટે જમા થતું જાય છે. યાદ રહે કે વર્તમાન જ મહત્વનો છે. ભૂતકાળમાં તમે સારા કે ખરાબ કામ કરતા રહ્યા છો, પરંતુ હવે જો સારા કામ કરતા હો તો ભાગ્ય બની ગયેલા થોડાક ફળોને બાદ કરતા બીજા ભેગા થયેલા પાપ કમજોર થઈ જશે અને કદાચ એનું કોઈ પરિણામ જો ભોગવવું પડે તો સાવ સામાન્ય, ખૂબ ઓછું કષ્ટ આપનાર તથા કીર્તિ વધારનાર હશે. સીબી, દધીચી અને હરિશ્ચંદ્ર, પહલાદ, ધ્રુવ, પાંડવ વગેરેના પૂર્વના ભોગોને પ્રમાણે કષ્ટ સહન કરવા પડ્યા, પરંતુ તે કષ્ટ છેવટે તો તેમની કીર્તિ વધનારા અને આત્મલાભ આપનારા સાબિત થયા. સારા કર્મ કરનાર વ્યક્તિઓને અગાઉના મોટા મોટા પાપ થોડું દુઃખ આપીને સહેલાઈથી ભોગવાઈ જાય છે, પરંતુ જે વર્તમાન કાળમાં કુમાર્ગે જાય છે એને પહેલા કરેલા સત્કર્મો કમજોર થઈ જશે. જે પાપ કર્મો સંચિત થયેલા હશે તે જ પ્રમાણે તે પ્રબળ બનશે. એના પરિણામે પાપના ફળોની શૃંખલા વધારે ભયંકર થતી જશે. આથી આપણે સુવિચારો અપનાવી સત્કર્મો કરવા જોઈએ. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1950, પેજ નંબર 19. પંડિત શ્રી રામ શર્મા આચાર્યના આ ક્રાંતિકારી વિચારો શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપણા સ્નેહ સંબંધીને માહિતગાર કરજો. તે યુગ નિર્માણ ક્રાંતિકારી યોજનાના જે આપની ભાગીદારી જરૂર નોંધાશે તેમાં કોઈ શંકા નથી. જય ગુરુદેવ, જય માતા.